ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ અરે આજે પણ બધા જલ્દી જલ્દી ભણવા માટે આવી ગયા છો બધા જ મને તો પ્રેઝન્ટ લાગે છે ઓકે ચલો આજે આપણે નવું શીખીએ તે પહેલાં તમારે કંઈક જોવાનું છે અને પછી મને કહેવાનું છે તો તમે બધા જોવા માટે રેડી છો ને તો ચાલો આપણે જોઈએ જુઓ આ શું છે

કહો તો હા બોલો તમે હા પેન્સિલને બોક્સની ઉપર મૂકી હતી ત્યારબાદ ટીચરે શું કર્યું હતું કહો કહો હા હા તમે બોલો હા પછી પેન્સિલને ટીચરે સામાં મૂકી હતી બોક્સની અંદર ત્યારબાદ નીચે મૂકી હતી અરે વાહ ટીચરે પૂછ્યા વગર જ તમે તો કહી દીધું કે થર્ડ ટાઈમ ટીચરે પેન્સિલ નીચે મૂકી હતી ગુર તો હવે જુઓ હવે જો ધ્યાનથી જોજો હા ઓન ધ ધ ધ બોક્સ 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 ઓન ઇન ઇન ધ બોક્સ એન્ડ અંદર ધ બોક્સ અંદર ધ બોક્સ તો આજનો આપણો ટોપિક છે ઓન ઇન અંદર એટલે કે જુઓ અને અંદર બરાબર છે તો હવે જુઓ જુઓ તમારે યાદ રાખવા માટે શું કરવાનું છે ફરી એકવાર જોજો હા ઓન ઇન અંદર બરાબર તો સ્ટુડન્ટ હવે તમને ઓન ઇન અંદર સમજાયું તો હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું કે ઓન ઇન અંદરનું યુઝ કઈ રીતે કરવાનો છે બરાબર તો જુઓ આ શું છે આ શું છે દસ્તર અને આ શું છે બુક બરાબર તો દસ્તર ક્યાં છે જુઓ જોજો હા બુકની ઉપર છે ને તો શું આવશે ઓન ધ બુક ઓન ધ બુક સમજાયું वॉच ऑन द वॉल ऑन द वॉल वॉच क्या उपर. है दीवार ऊपर એટલે શું થશે ઓન ધ વોલ ઓન ધ વોલ જો બાસ્કેટ તમને શું દેખાય છે મારા હાથ ઉપર તો શું થશે ઓન ધ હેન્ડ ઓન ધ હેન્ડ જુઓ બોય શેના ઉપર છે બાયસિકલ ઉપર બરાબર ને તો શું આવશે ઓન ધ બાયસિકલ ઓન ધ બાયસિકલ સ્ટુડન્ટ તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું તો જુઓ બાળકો આ શું છે બેગ છે બરાબર છે હવે તેની અંદર બુક છે તો શું આવશે તો કે ધ બુક ઇઝ ઇન ધ બે ધ બુક ઇઝ ઇન ધ બેગ એટલે કે ચોપડી બેગ ની અંદર છે સમજાય છે ને બાળકો બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે આ શું છે બોટલ છે બરાબર ને હવે દવાની બોટલ છે બરાબર ને તો શું કહેગા કે ધ કેપ્સ્યુલ ધ કેપ્સ્યુલ ઇઝ ઇન ધ બોક્સ ધ કેપ્સ્યુલ ઇઝ ઇન ધ બોક્સ એટલે કે દવા બોક્સ ની અંદર છે બરાબર ને અને બીજું તો કે અને બીજું જોઈએ તો કે આ ડાયરી છે બરાબર છે ને અને ક્યારેક ક્યારેક આપણે ડાયરી ની અંદર પેન્સિલ મૂકી દેતા હોઈએ કે પેન મૂકી દેતા હોઈએ અને એને બંધ કરી દઈએ બરાબર ને તો એના પરથી પણ આપણે કહી શકીએ કે ધ પેન્સિલ ઇઝ ઇન ધ બુક ધ પેન્સિલ ઇઝ ઇન ધ બુક પેન્સિલ ચોપડીની અથવા તો ડાયરીની અંદર છે ઓકે ઇન એટલે અંદર એટલે કે કોઈ વસ્તુ છે જે કોઈ વસ્તુ છે ત્યારે ઉપયોગ ઉપયોગ થશે થશે હવે આપણે અંદર વિશે જોઈશું તો જુઓ અંદરના આપણે તમને એક્ઝામ્પલ બતાવું છું હવે જુઓ દસ્તર છે બુક છે હવે જુઓ દસ્તર ક્યાં છે બુકની કહો नीचे એટલે શું થશે ઇન અંદર ધ બુક શું થશે અંદર ધ બુક બરાબર હવે જો તમે જુઓ એસી છે અને આ બોર્ડ છે તો બોર્ડ ક્યાં છે તો કે અંદર ધ એસી ક્યાં છે અંદર ધ એસી એટલે કે એસી ની નીચે બોર્ડ છે જુઓ બાસ્કેટ ક્યાં છે તો કે અંદર ધ ચે

હવે જુઓ મંકી તમને ક્યાં દેખાય છે ઝાડ ઉપર બરાબર ને તો શું આવશે ધ મંકી ઇઝ ઓન અ ટ્રી મંકી ઇઝ ઓન અ ટ્રી જુઓ બેબી ક્યાં દેખાય છે તમને આસન ઉપર હા તો ધ બેબી ઇઝ ઓન અ મેટ ધ બેબી ઇઝ ઓન અ મેટ બીજું જુઓ જુઓ મંકી ક્યાં દેખાય છે બોક્સ ઉપર બરાબર તો ધ મંકી ઇઝ ઓન ધ બોક્સ ધ મંકી ઇઝ ઓન ધ બોક્સ નેક્સ્ટ જુઓ જુઓ ઓરેન્જ તમને ક્યાં દેખાય છે બાસ્કેટમાં તો શું થશે? The orange ઇઝ ઇન ધ બાસ્કેટ ધ ઓરેન્જ ઇઝ ઇન ધ બાસ્કેટ જુઓ ફિશ તમને ક્યાં દેખાય છે બાઉલમાં હમ તો શું આવશે ધ ફિશ ઇઝ ઇન ધ બાઉલ ધ ફિશ ઇઝ ઇન ધ બાઉલ નેક્સ્ટ જુઓ અરે સ્પેરો ક્યાં દેખાય છે તમને જુઓ તો નેસ્ટમાં હા તો સ્પેરો ઇઝ ઇન સ્પેરો ઇઝ ઇન અ જુઓ આ ટોય છે તે ક્યાં છે ટેબલની નીચે માં તે શું આવશે અંદર તો ધ ટોય ઇઝ under the table. The toy is under the table. હવે જુઓ તો રેટ ક્યાં છે બેડની નીચે તો શું આવશે ધ રેટ ઇઝ અંદર અ બેડ ધ રેટ ઇઝ અંદર અ બેડ નેક્સ્ટ જુઓ જુઓ તો ડોગ ક્યાં દેખાય છે ટેબલ નીચે

હવે આપણે એક્સરસાઇઝ કરીએ જેની અંદર ફિલ ઇન ધ પ્લેક્સ જોઈશું તો જુઓ અહીં તમને જગ ક્યાં દેખાય છે ટેબલ ઉપર દેખાય છે ને તો એના માટે શું આવશે શું આવશે ધ જગ ઇઝ ઓન ધ ટેબલ હવે જુઓ આ ગલ ક્યાં છે ઝાડની

વોટર ઇઝ ઇન અ ગ્લાસ હવે જુઓ તો આ ડગ ક્યાં છે ટેબલની નીચે તો શું આવશે અંડર ધ ટેબલ તો શું થશે

કેટ તમને ક્યાં દેખાય છે ટેબલ ઉપર તો શું આવશે ઓન ધ ટેબલ ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું બાય